गुड मॉर्निंग क्लास, जय स्वामीनारायण। आज आप धोरण 12 कॉमर्स वाणिज्य व्यवस्था संचालन की अंदर यूनिट नंबर 4 बराबर मां क्वेश्चन नंबर 4 तरफ आगे बढ़ी रहिया छे। जय सरदार स्कूल गोंडोल थी आपनो हार्दिक स्वागत छे। बराबर रैखिक व्यवस्था तंत्र की आकृति सह वर्णन करो। बराबर आगे आप व्याख्या जोई गया था रैखिक व्यवस्था तंत्र। बराबर तो आज रैखिक व्यवस्था तंत्र है ये रैखिक व्यवस्था तंत्र की अंदर बराबर कोईपण व्यक्ति से जे कई काम करे छे ए काम ने ध्यान में राखीने बराबर रैखिक व्यवस्था तंत्र की अंदर सीधी रेखा की अंदर काम थाय छे के उप सपाटी थी लईने निम्न सपाटी सुधी जे कई काम थाय छे ए जे कई प्रवृत्ति थाय एने रैखिक व्यवस्था तंत्र की अंदर समावेश करवामां आवे छे। तो एनी आकृति सह तमे कई रीतना दर्शावी सको, कई रीतना आकृति एनी जोवा मळती होय छे ए विशेनी माहिती એટલે કે આકૃતિ છે એ આપણે દોરશું, પછી એની આપણે સમજૂતી આપશું। એટલે 3 માર્ક્સનો પ્રશ્ન તમને પૂછી શકાય કે રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ વર્ણન કરો। રેડી, હવે જોઈએ પહેલા આપણે આકૃતિ। હવે મિત્રો જોયું અહીંયા આપણે અર્થ છે અગાઉ લખી ચૂક્યા છીએ એટલે આપણે બહુ એમાં વધારે કંઈ વર્ણન કરતા નથી, પણ આકૃતિની અંદર પહેલાં પહેલી વસ્તુ ખાસ યાદ રાખવાનું બરાબર આકૃતિ આપણને છે એ સ્પષ્ટ હોવી જોઈએ। તો પહેલું સંચાલક મંડળ, સંચાલક મંડળ એમના નીચે જનરલ મેનેજર બરાબર, ત્યારબાદ 3 વિભાગ એમની નીચે, તો કે 3 વિભાગ પડે છે। ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ બરાબર, અને ત્રીજું વેચાણ વિભાગ બરાબર। એટલે પહેલો મુદ્દો અહીંયા ઉત્પાદન વિભાગ બરાબર, બીજું વહીવટી વિભાગ બરાબર, ત્રીજું વેચાણ વિભાગ, વેચાણ વિભાગ બરાબર। હવે એ ત્રણે ત્રણની નીચે કોઈ ને કોઈ વ્યક્તિ છે એમની સાથે જોડાય છે, તો ઉત્પાદન વિભાગની અંદર તો કે બે ભાગ પડે છે બરાબર, ખાસ યાદ રાખજો ઉત્પાદન વિભાગની અંદર તો કે બે ભાગ જોવા મળે છે બરાબર। એ ક્યાં ક્યાં ભાગ છે એના વિશેની વાત કરીએ, તો પહેલો ભાગ છે બરાબર એ ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી બરાબર, પહેલું બોક્સ, બીજું બોક્સ ઉત્પાદન અધિકારી, આ બે બોક્સ અહીંયા કમ્પ્લીટ। ઉત્પાદન વિભાગની નીચે બે, અહીંયા અધિ મેં છે આખું નથી લખ્યું, થોડું ટૂંકમાં લખાવી દીધું છે કે ઉત્પાદન વિભાગની નીચે બે વિભાગ, ઉત્પાદ ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી। હવે ઉત્પાદન અધિકારી અને ખરીદ અધિકારી નીચે પાછા વિભાગ આવશે સુપરવાઇઝર, ફોરમેન અને વર્કર, અહીંયા આવશે સુપરવાઇઝર બીજું ફોરમેન, ત્રીજું વર્કર બરાબર। એટલે 3 બોક્સ આપણે અહીંયા ગાળશું, સુપરવાઇઝર ફોરમેન અને વર્ક કોમની નીચે, તો કે ઉત્પાદન અધિકારીની નીચે। હવે પછીની વાત કરીએ તો ખરીદ અધિકારીની નીચે તો કે કારકુન, એક જ બોક્સ આવશે કારકુન
રેડી, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ બધાની અંદર આપણે બોક્સ ડિવાઈડ પાડી દેશું. શું કામે? કારણ કે બોક્સમાં રાખવાથી તમારી જે આકૃતિ છે એ વ્યવસ્થિત અને ચોખ્ખી દેખાઈ શકે. બરાબર, પહેલો ભાગ ખાસ યાદ રાખજો. શરૂઆત કોણથી થઈ છે? તો કે સંચાલક મંડળથી. પછી એમની નીચે કોણ આવે છે? તો કે જનરલ મેનેજર. બરાબર, સંચાલક મંડળ, જનરલ મેનેજર, પછી એમની નીચે ત્રણ વિભાગ, ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગની નીચે બે, ખરીદ વિભાગ અને ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. પછી ખરીદ અધિકારી નીચે કારકુન અને ઉત્પાદન અધિકારી નીચે સુપરવાઇઝર, ફોરમેન અને વર્કર. બરાબર, પછી વાત કરીએ તો વહીવટી વિભાગની અંદર, તો કે વહીવટી અધિકારી અને હિસાબ અધિકારી, તો કે બે ભાગ પડશે. એક વહીવટી અધિકારી, અધિકારી શબ્દ છે, આપણે આખો લખતા નથી કારણ કે સમય નહીં એટલા માટે અહીંયા. બીજું જે છે એમાં, તો કે હિસાબી અધિકારી, હિસાબી અધિકારી. રેડી, પછી વાત કરીએ તો બંને નીચે એક મુદ્દો જેની અંદર આવે છે, તો કે કારકુન. કોણ આવશે? કારકુન. રેડી, પેલો વહીવટી વિભાગ કે જેની અંદર વહીવટી અધિકારી અને હિસાબ અધિકારી. વહીવટી અધિકારી નીચે કોણ આવ્યું? કારકુન. અને હિસાબ અધિકારી નીચે કોણ આવ્યું? તો કે કારકુન. હવે આપણે કોની વાત કરશું? તો કે વેચાણ વિભાગની. તો કે વેચાણ અધિકારી અને સેલ્સમેન, અહીંયા પણ બે ભાગ પડશે, જેની અંદર આપણે બે બોક્સ કાઢશું. બરાબર, જેમાં એક વેચાણ અધિકારી. કોણ આવશે? તો કે વેચાણ અધિકારી. બીજું કોણ આવશે? તો કે વિજ્ઞાપન અધિકારી, વિજ્ઞાપન અધિકારી. બરાબર, ફરિયાદ ધ્યાન આપજો. વેચાણ વિભાગની અંદર, તો કે વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. હવે આપણે વાત કરીએ તો એકની નીચે સેલ્સમેન આવશે, જ્યારે એકની નીચે, તો કે કર્મચારી આવશે. આપણે પહેલા મુદ્દાની વાત કરીએ, તો કે સેલ્સમેન, સેલ્સમેન. બરાબર, બીજું તો કે કર્મચારીઓ. બીજા બોક્સની અંદર વાત કરીએ તો કર્મચારીઓ. બરાબર, એટલે આ રીતના આપણી પાસે એક આકૃતિ છે એ તૈયાર થાય છે. બરાબર, રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિનું વર્ણન કરો અથવા તો આકૃતિ સહ વર્ણન કરો. ખાસ યાદ રાખજો, રચના અને સમજૂતી બાકી છે, માત્ર આકૃતિ અને એનું વર્ણન. તો કોઈ પણ રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર જે શરૂઆત છે એ કોણે થાય છે? તો કે ભાઈ સંચાલક મંડળથી કરવામાં આવે છે. એટલે ઉપરના ભાગની અંદર કોણ આવશે? તો કે સંચાલક મંડળ. ત્યારબાદ કોણ આવશે? તો કે જનરલ મેનેજર. જનરલ મેનેજરની નીચે ત્રણ વિભાગ પડશે, એક ઉત્પાદન વિભાગ, બીજો વહીવટી વિભાગ, ત્રીજો વેચાણ વિભાગ. એના પછીની વાત કરીએ તો ઉત્પાદન વિભાગની નીચે, તો કે બે, ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી. બરાબર, પછી ખરીદ અધિકારી છે એમની નીચે, તો કે કારકુન. શું કામે? કારણ કે એમણે હિસાબી પ્રવૃત્તિ કરવાની હોય છે એટલા માટે. પછી ઉત્પાદન અધિકારી છે એમની નીચે સુપરવાઇઝર છે, ફોરમેન છે અને વર્કર છે.
આ શું કામ ભાઈ ત્રણ વિભાગની અંદર ડિવાઇડ કર્યું એને? તો કે ભાઈ ઉત્પાદન કરનાર વ્યક્તિ છે એ માત્ર ને માત્ર ઉત્પાદન કરવાનું કામ કરે છે. તો ઉત્પાદન કરવાની સાથે એમણે ઉત્પાદન ખરેખર થાય છે કે કેમ એ અંગેની બાબત પણ એમણે જણાવવી જોઈએ. એટલે ઉત્પાદન અંગેની માહિતી સુપરવાઇઝર આપશે. બીજું ફોરમેન, કે જે ટેકનિકલ બાબતોની અંદર ડિવાઇડેડ કરેલા હશે, એટલે કે ફોરમેન. પછી આવશે વર્કર, કે જે વ્યક્તિ કામ કરવાનું માત્ર નિર્ણય લે છે, એટલે કે વર્કર. બરાબર? એટલે ખાસ યાદ રાખજો અહીંયા કે કોઈ પણ કંપનીની અંદર, ઉત્પાદન વિભાગની અંદર, તો કે બે બાબત જોવા મળે છે, એક ખરીદ અધિકારી અને બીજું ઉત્પાદન અધિકારી. ખરીદ અધિકારી નીચે કાર કોણ આવશે? ઉત્પાદન અધિકારી, સુપરવાઇઝર, ફોરમેન અને વર્કર આવશે. રેડી? હવે વાત કરીએ જનરલ મેનેજરની, સોરી વહીવટી વિભાગની. તો વહીવટી વિભાગની અંદર તો કે વહીવટી અધિકારી અને બીજું હિસાબ અધિકારી. બરાબર? પછી વાત કરીએ તો વહીવટી અધિકારી નીચે એક કોણ, તો કે ભાઈ કારકુન આવશે. શું કામ ભાઈ અહીંયા કારકુન આવ્યું? તો કે વહીવટી વિભાગની અંદર તો કે હિસાબ કિતાબને લગતા, નાણાંને લગતા પ્રશ્નો સોલ્યુશન હોય છે, એટલા માટે ત્યાં કોણ આવશે? તો કે ક્લાર્ક આવશે, કારકુન આવશે. કારકુન શબ્દ છે એ પ્રોપર ગુજરાતી વર્ડ્સ છે, ક્લાર્ક છે એ ઇંગ્લિશ વર્ડ્સ છે. બરાબર? એટલે હિસાબી અધિકારી નીચે કોણ આવશે? તો કે કારકુન આવશે. શું કામે? તો કે એમણે પણ અહીંયા નાણાકીય લેતી દેતી કાર્ય કરવાનું હોય છે. પછી વાત કરીએ તો વેચાણ વિભાગ, વેચાણ વિભાગની અંદર તો કે વેચાણ અધિકારી આવશે અને બીજા વિભાગની અંદર તો કે વિજ્ઞાપન અધિકારી આવશે. અહીંયા વેચાણ વિભાગ છે એ માત્ર ને માત્ર એને સેલિંગ કરવાનું કામ કરવાનું છે, એટલા માટે એમની નીચે બધા સેલ્સમેન આવશે. શું કામે? તો કે પ્રોડક્શન થયેલી કોઈ પણ વસ્તુઓ છે એ વસ્તુઓને માર્કેટ પ્લેસ સુધી લઈ જવી, કસ્ટમર સુધી પહોંચાડવી અને એ વસ્તુનું યોગ્ય સેલિંગ કરવાનું કામ કોણ કરશે? તો કે સેલ્સમેન કરવાનું કામ કરશે. બીજું એ સેલ્સમેન ઉપર હેન્ડલિંગ કરવાનું કામ એટલે કે વેચાણ અધિકારી કરે છે. એટલે વેચાણ વિભાગની અંદર તો કે વેચાણ અધિકારી એ મુખ્ય છે, એમની નીચે સેલ્સમેનનો સમાવેશ થાય છે. પછી વાત કરીએ તો વિજ્ઞાપન અધિકારી, વિજ્ઞાપનનો મિનિંગ થાય છે જાહેર કરવું, જાહેરાત કરવી. બરાબર ને? કે જેટલી વધુ જાહેરાત એટલું તમારું વેચાણ છે ભવિષ્યમાં વધુ પણ થઈ શકે, એટલા માટે વિજ્ઞાપન અધિકારી. બરાબર? તો વિજ્ઞાપન અધિકારી નીચે કોણ આવશે? તો કે કર્મચારીઓ. શું કામે? તો કે ભવિષ્યની અંદર એ વ્યક્તિઓ છે, બરાબર, શું કરશે? તો કે એકમની સાથે સાથે સંકળાયેલા કર્મચારીઓને વધુમાં વધુ કેમ જાહેરાત કરવી એ અંગેનું પ્રમોશન આપે છે. તો આમ આ એક રૈખિક વ્યવસ્થા તંત્રની રચના છે એ આકૃતિ આપણે અહીંયા જોઈએ. બરાબર? હવે આકૃતિનું આપણે વર્ણન કરવાનું છે કે ભાઈ આકૃતિ કઈ રીતના આપણે સમજાવવા માંગે છે. બધા આકૃતિ સમજાવો આવો પણ તમને પ્રશ્ન પૂછે, વર્ણન કરો એવો પ્રશ્ન પૂછે, તો પહેલાં તમારે આકૃતિ દોરવાની છે, પછી તમારે એનું નીચેનું વર્ણન કરવાનું રહે છે. હવે એક બીજી વસ્તુ ખાસ યાદ રાખજો, જો તમને અર્થ પૂછવામાં આવેલું હોય તો જ તમારે અર્થ લખવાનો છે, નહીંતર તમારે અર્થ લખવાનો રહેતો નથી. રેડી? તો અહીંયા આપણે રૈખિક વ્યવસ્થાની આકૃતિ છે એ કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર મિત્રો? તો ખાસ યાદ રાખજો, આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, ઘણીવાર બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે અને આકૃતિ એકદમ સરળ છે કે ઉપર સંચાલક મંડળ છે, નીચે જનરલ મેનેજર છે, એમની નીચે ત્રણ વિભાગ, ઉત્પાદન, વહીવટી અને વેચાણ. ઉત્પાદન નીચે બે, ખરીદ અને ઉત્પાદન. તો ખરીદમાં તો કે કારકુન આવશે. જ્યારે ઉત્પાદનની અંદર તો ઉત્પાદન કરવા વળેલું હોય તો એના ઉપર દેખરેખ રાખવી પડે એટલે સુપરવાઇઝર. ટેકનિકલ મશીનરી હોય એટલે કે ફોરમેન, અને મશીનરીઓ પાસેથી કામ થયેલું હોય એમાં સુધારા વધારા કરવા તો વર્કર. બરાબર? વહીવટી વિભાગની અંદર તો કે બે, વહીવટી અધિકારી અને હિસાબ અધિકારી. શું કામે? તો કે ત્યાં કારકુન આવશે બધે, કારણ કે દેખરેખ રાખવાની છે, નાણાકીય બાબત છે એટલા માટે. બીજું કહીએ તો વેચાણ વિભાગ, જેની અંદર સેલિંગ જ કરવાનું છે એટલા માટે વેચાણ અધિકારી નીચે કોણ આવ્યું? તો કે સેલ્સમેન. વિજ્ઞાપન અધિકારી, જેને જાહેરાત કરવાનું કામ કરે છે એટલે શું આવ્યું? ત્યાં કર્મચારી. રેડી? હવે આપણે વાત કરશું આકૃતિની સમજૂતી. સમજૂતી પહેલો મુદ્દો,
रैखिक व्यवस्था तंत्र में संपूर्ण सत्ता संचालक मंडल पासे होय छे। बीजू जेमाथी जरूरी सत्ता जनरल मैनेजर ने सोंपवामां आवे छे, जेमाथी जरूरी सत्ता जनरल मैनेजर ने सोपवामा आवे छे। जे संचालक मंडळना निर्णयो नो अमल करावानु कार्य करे छे। बराबर। हवे आमांथी अमुक जे एक वाक्यना प्रश्नो छे એ ખાસ ધ્યાન આપો। બરાબર, તો કે સંપૂર્ણ સત્તા કોની પાસે? તો કે સંચાલક મંડળ પાસે। એમાંથી જરૂરી સત્તા કોને આપી? તો કે જનરલ મેનેજરને। બરાબર, બીજું તો કે એનું કામ શું છે? તો કે સંચાલક મંડળ જે કંઈ નિર્ણય કરે છે એ નિર્ણયનો અમલ કરવાનું કાર્ય કરે છે। એટલે પહેલો મુદ્દો તો કે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર આપણે પહેલા પણ આકૃતિમાં જોઈ ગયા હતા તો કે સંપૂર્ણ સત્તા છે એ કોને આપવામાં આવે છે? તો કે ભાઈ સંચાલક મંડળને આપવામાં આવે છે। આ સંચાલક મંડળ છે પોતાની પાસે રહેલી જે કંઈ સત્તાઓ છે એ વિધિવત રીતે એમાંથી મહદ અંશે જે કંઈ સત્તાઓ છે એ જનરલ મેનેજરને સોંપવામાં આવે છે। હવે જનરલ મેનેજરનું કામ શું છે? તો કે જનરલ મેનેજર જે કંઈ સંચાલક મંડળ નિર્ણય લે છે એ નિર્ણયનો યોગ્ય રીતે અમલ કેમ કરવો એ જોવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ જનરલ મેનેજર દ્વારા કરવામાં આવે છે। રેડી, ફરિયાદ આપજો। રૈખિક વ્યવસ્થા તંત્ર કે જેમાં સંપૂર્ણ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે, આ સંચાલક મંડળ પોતાની પાસે રહેલી જે કંઈ સત્તાઓ છે એ સત્તાઓમાંથી અમુક સત્તાઓ છે એ કોને? તો કે જનરલ મેનેજરને આપે છે। જનરલ મેનેજર પોતાને પાસે રહેલી સત્તામાંથી સંચાલક મંડળના નિર્ણયોનો અમલ કરવાનું કામ કરે છે। રેડી, ચાલો ઓકે। આપણે વાત કરશું મુદ્દા નંબર બે એના પછી। જે આકૃતિ હતી એ જ આપણે સમજૂતી આપવાની છે, એટલે માટે ખાસ ધ્યાન આપજો। ઉપર્યુક્ત આકૃતિ મુજબ જોઈ શકાય કે અહીં ત્રણ વિભાગ પાડવામાં આવે છે। એક ઉત્પાદન વિભાગ, અલ્પવિરામ, બે વહીવટી વિભાગ અને ત્રણ અને વેચાણ વિભાગ। બરાબર, આ ત્રણ બાબતોનો સમાવેશ થયેલો જોવા મળે છે, ઉત્પાદન, ખરીદી અને વેચાણ। બરાબર,
એટલે કે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ, કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એ એકમની અંદર તો કે ત્રણ વિભાગ છે સૌથી મહત્વના છે, ઉત્પાદન, ખરીદી અને વેચાણ. એટલે મીન્સ કે ઉત્પાદન, વહીવટી અને વેચાણ. કારણ કે વહીવટી વિભાગ દ્વારા શું થાય, તો ખરીદી કરવામાં આવતી હોય છે. એમ દરેકે દરેક વિભાગની અંદર પોતાનું એક મહત્વ હોય છે. એમ કોઈ પણ આકૃતિમાં આપણે જોઈએ પ્રમાણે જોઈએ તો ધંધાકીય એકમની અંદર તો કે ત્રણ વિભાગની અંદર વહેંચી શકાય છે, એક ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ, જે આપણે આકૃતિમાં જોયેલું હતું. ઉત્પાદન વિભાગનું કામ શું છે, તો કે ઉત્પાદન વિભાગ વધુમાં વધુ ઉત્પાદન કેમ થાય, વધુમાં વધુ ધંધાકીય એકમને આગળ કેમ લાવવું, કરકસરની અંદર ઉત્પાદન કેમ કરવું, એ ઉત્પાદન વિભાગની અંદર સંકળાયેલા જુદા જુદા જે કંઈ અધિકારીઓ છે, ખરીદ અધિકારીઓ છે, ઉત્પાદન અધિકારીઓ છે, સુપરવાઇઝર છે, ફોરમેન છે, વર્કર છે, આ તમામ વ્યક્તિઓ સાથે મળીને કામ કરે છે એ ઉત્પાદન વિભાગની અંદર. બીજી વાત કરીએ તો વહીવટી વિભાગ, કે કોઈ પણ નાણાકીય બાબત છે તો એ નાણાકીય બાબતને વધુમાં વધુ કેમ સામેની વ્યક્તિને સમજાવી શકાય, વધુમાં વધુ કેમ પ્રોત્સાહન આપી શકાય, કરકસરપૂર્વક કેમ વહીવટ કરી શકાય, એવા તમામ પ્રકારના પ્રયત્નો છે કોણ કરે છે, તો કે વહીવટી વિભાગની અંદર થાય છે, કે જેમાં વહીવટી અધિકારી, હિસાબ અધિકારી અને કારકુનનો સમાવેશ કરવામાં આવેલ છે. એના પછીની વાત કરીએ તો વેચાણ વિભાગ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ ગણવામાં આવે છે. શું કામ, એમ કે દુનિયાની અંદર તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો ને એ સૌથી એકદમ સહેલું છે, પણ એ વસ્તુને કઈ રીતના સેલિંગ કરવું ને એ સૌથી અઘરી બાબત છે. એટલે સેલિંગ કરવા માટે તો કે વેચાણ વિભાગ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો સેલિંગ કરવા માટે તો કે બે વસ્તુ, એક વેચાણ વિભાગની અંદર તો કે ભાઈ વેચાણ અધિકારીઓ અને બીજું એટલે કે સેલ્સમેન, બરાબર ને, બીજું વિજ્ઞાપન અધિકારીઓ. હા, કે વિજ્ઞાપન થશે તો વેચાણ થશે. તો હું તમને ઘણી વાર ઉદાહરણ આપું છું, એકનું ઓપ્પો અને વિવો કંપનીઓ, બરાબર ને, કે આ કંપનીઓ તમે જુઓ કે એટલું બધું સેલિંગ કરે છે, સોરી એટલું બધું જાહેરાત કરે છે કે એનું સેલિંગ કરવામાં કોઈ વાર લાગતી નથી. તો અહીંયા જે વસ્તુ જોવા મળશે શું બતાવે છે, તો કે ત્યાં સેલિંગનું પ્રમાણ વધારે છે, પ્રમાણમાં એનું વિજ્ઞાપન પણ એટલું જ છે. એટલે વેચાણ વિભાગની અંદર બે ભાગ પડ્યા હતા, વેચાણ અધિકારી અને વિજ્ઞાપન અધિકારી. રેડી, હવે આપણે વાત કરશું એના પછીના મુદ્દાની. દરેક વિભાગના સંચાલન માટે વિભાગીય અધિકારી નિમણૂક કરવામાં આવે છે. દરેક વિભાગના સંચાલન માટે વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, જેમ કે ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી વગેરે. અહીં દરેક અધિકારી પોતાના કાર્ય માટે સ્વતંત્ર છે અને જવાબદાર પણ છે, બરાબર. તેમજ પોતાના વિભાગ પૂરતી સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. હવે ખાસ ધ્યાન રાખજો, પોતાના વિભાગ પૂરતી સંપૂર્ણ સત્તા,
બરાબર. હવે આપણે પહેલા પણ જોઈ ગયા હતા કે દરેક જે રૈખિક વ્યવસ્થાતંત્ર છે એ જેની અંદર સંપૂર્ણ સત્તા સંચાલક મંડળ પાસે, ત્યારબાદ જનરલ મેનેજર, ત્યારબાદ આપણે ત્રણ વિભાગ પાડ્યા, ઉત્પાદન, વહીવટી અને વેચાણ, કે જેની અંદર દરેક વિભાગ છે એ વિભાગનું સંચાલન કરવા માટે સારામાં સારું છે વ્યવસ્થિત સંચાલન થઈ શકે એટલા માટે એ વિભાગીય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. તો કેવા કેવા અધિકારીઓ હોય? તો કે ભાઈ ઉત્પાદન અધિકારી છે, વહીવટી અધિકારી છે, વેચાણ અધિકારી છે, વિજ્ઞાપન અધિકારી છે. શું કામે? તો કે તમામે તમામ પોતાનો વહીવટ છે એ વ્યવસ્થિત કરી શકે. બીજી વસ્તુની વાત કરીએ તો દરેકે દરેક વ્યક્તિ છે એ પોતાના કાર્ય માટે સંપૂર્ણપણે તો કે સ્વતંત્ર જોવા મળે છે. એ સ્વતંત્રની મળવાની સાથે સાથે એ પોતાના કાર્ય માટે પણ જવાબદાર ગણવામાં આવે છે. આ સાથે પોતાના વિભાગ પૂરતી અને સંપૂર્ણ સત્તા છે એ આપવામાં આવતી હોય છે. આપણે એમ થાય ભાઈ પોતાના વિભાગ પૂરતી સંપૂર્ણ સત્તા શા માટે? તો કે એ પોતાના કાર્યની અંદર પોતે સંપૂર્ણ કામ કરી શકે એટલા માટે એને પોતાના વિભાગ પૂરતી સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે વેચાણ અધિકારી છે એને વિજ્ઞાપન કરવાની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવામાં ન આવે તો એ વેચાણ કરી શકે, ન કરી શકે. ખરીદ અધિકારી છે એને રોમ ચકાસણી અંગે કોઈ પણ પ્રકારની સુવિધા પણ ન આવે તો વેચાણ કરી શકે, સોરી ખરીદી કરી શકે, ન કરી શકે. તો ખરીદી માટે એને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે. એવી રીતે વાત કરીએ તો વેચાણ અંગેની પણ સંપૂર્ણ એને શું કરવી જોઈએ? તો કે ભાઈ સત્તા આપવામાં આવે છે. આમ દરેકે દરેક એકમની અંદર પોતાના વિભાગની અંદર કામ કરતા જેટલા બી વ્યક્તિઓ છે એ પોતાના વિભાગ પૂરતા સંપૂર્ણ સ્વતંત્ર ગણવામાં આવે છે. રેડી? ફરિયાદ ધ્યાન આપજો કે ભાઈ રૈખિક વ્યવસ્થાતંત્રની આકૃતિની અંદર આપણે ત્રણ વિભાગની અંદર ડિવાઇડેડ કરેલ છે, ઉત્પાદન વિભાગ, ખરીદી વિભાગ અને વેચાણ વિભાગ. તો આ દરેક વિભાગના સંચાલન માટે આપણે એક અધિકારી નિમણૂક કરીએ છીએ જેને વિભાગીય અધિકારીઓ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો ઉત્પાદન અધિકારી અને વહીવટી અધિકારી. હવે તમારે વિજ્ઞાપન અધિકારી, વેચાણ અધિકારી લખવું હોય તો લખી શકો છો. તો આ દરેક અધિકારી છે એ પોતાના કાર્ય માટે કેવો છે? તો સંપૂર્ણ સ્વતંત્ર છે. સાથે સાથે જેટલો સ્વતંત્ર છે એટલી એની જવાબદારી પણ છે. બીજી વસ્તુની વાત કરીએ તો પોતાના વિભાગની અંદર પોતે કામ જરૂરી કરી શકીએ, પોતાને આપેલી જવાબદારી છે એ સંપૂર્ણ નિભાવી શકે એટલા માટે એને જરૂરી સત્તા પણ આપવામાં આવે છે. પણ પોતાના વિભાગ પૂરતી. ભૂતકાળની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો કે ભાઈ વિભાગીય, સોરી રૈખિક વ્યવસ્થાતંત્રમાં દરેક વિભાગીય અધિકારીને કેવી સ્વતંત્રતા હોય છે, તો કેવી સત્તા હોય છે? તો પોતાના વિભાગ પૂરતી જ સત્તા આપવામાં આવે છે. વેચાણ અધિકારી હોય તો એ ઉત્પાદન વિભાગમાં જઈને ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકે નહીં. પછી ઉત્પાદન અધિકારી હોય તો વેચાણ વિભાગમાં જઈને વેચાણની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો, કોઈ સ્કીમ છે એમાં એડ કરી શકતો નથી. શું કામે? તો કે જે વિભાગની અંદર એની નિમણૂક થઈ છે એ વિભાગની અંદર જ એમણે કામ કરવાનું રહે છે. બરાબર? તો ઉત્પાદન અધિકારી હોય, ખરીદ અધિકારી હોય કે વેચાણ અધિકારી હોય, આ દરેકે દરેક વ્યક્તિ પોતાના વિભાગ પૂરતો સંપૂર્ણ સ્વતંત્ર ગણવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ પોઈન્ટ, એના પછી વાત કરીએ આપણે. અહીં અધિકારીઓના હાથની નીચે સુપરવાઇઝર, ફોરમેન, વર્કર વગેરે જેવા વ્યક્તિઓ જોવા મળે છે. વગેરે જેવા વ્યક્તિઓ જોવા મળે છે. આ ઉપરાંત, કામદાર, કારકુન,
વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા મુદ્દાની વાત કરશું આપણે, બરાબર. અહીં ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી સુધી સત્તાની સોંપણી સીધી રેખામાં થતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે, બરાબર. એક આ શબ્દ નીચે ખાસ અંડરલાઈન કરજો, જે તમને ભૂતકાળની અંદર એક માર્કના પ્રશ્નની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન, બરાબર. હવે આપણે જોઈએ સમજૂતીની અંદર, તો કે જે કઈ વિભાગીય અધિકારીઓ હતા એ વિભાગ પૂરતા પોતાના કાર્ય માટે સંપૂર્ણ સ્વતંત્ર હતા. દરેકે દરેક વિભાગીય અધિકારી પોતાનું કામ સરસ રીતે કરી શકે એમના માટે જુદા જુદા વિભાગની અંદર જુદા જુદા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવેલી હતી. જેમ કે આપણે વાત કરીએ તો ઉત્પાદન અધિકારી હતો તો એમના નીચે સુપરવાઇઝર હતા, ફોરમેન હતા અને વર્કર હતા. હિસાબ અધિકારી હતા તો એમના નીચે કાર્ક હતા. વેચાણ અધિકારી હતા તો એમના નીચે વિજ્ઞાપન અધિકારી, સોરી, સેલ્સમેન હતા. આમ અલગ અલગ પ્રકારના વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો કામદાર વર્ગ છે, કારકુન વર્ગ છે. આ તમામે તમામ વ્યક્તિઓ પોતાના વિભાગની અંદર કોઈનો કોઈ સ્વરૂપે પોતાના હાથ નીચેના કામ કરતા કર્મચારીઓને ફરજ બજાવવાનું કામ કરે છે. સાથે સાથે એ વ્યક્તિઓ છે વધુમાં વધુ પોતાના કાર્યની અંદર કેમ આગળ વધે એવા પ્રયત્નો પણ એમનાથી કરવામાં આવે છે. એટલે પેલા સંચાલક મંડળ, પછી જનરલ મેનેજર, પછી ત્રણ વિભાગ, ઉત્પાદન, વહીવટી અને વેચાણ. એ વેચાણ વિભાગની અંદર વિભાગીય અધિકારીઓને, એ વિભાગીય અધિકારીઓને મદદરૂપ થવા માટે તો કે સુપરવાઇઝર, ફોરમેન, સેલ્સમેન, કારકુન વગેરે જેવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. સાથે સાથે અહીંયા જે સત્તા છે એ કઈ રીતે સોંપવામાં આવે છે, તો કે ભાઈ બે રીતે. તો કે ભાઈ ઉચ્ચ સપાટીએ સત્તા જે કહી છે એ સત્તા નિમ્ન સપાટી સુધી તો કે મોકલવાનું કામ કરવામાં આવે છે. તો આ નિમ્ન સપાટી સુધી જે કઈ સત્તા છે એ તમામ પ્રકારની સત્તા એક સીધી રેખામાં પસાર થતી હોવાથી એને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કામ ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર કીધું? તો કે સીધી રેખામાં જ પસાર થાય છે. આપણે લાસ્ટ પીરિયડની અંદર વાત કરેલી હતી, મેં તમને ટ્રાયેંગલ દોરેલું હતું. ઉપર ઉચ્ચ સપાટી હતી, એમના નીચે મધ્ય સપાટી, એમના નીચે તળ સપાટી. ઉચ્ચ સપાટીથી શરૂઆત થતી હતી તો મધ્ય સપાટીએ સત્તા આવતી હતી, મધ્ય સપાટીથી શરૂઆત થતી તો નિમ્ન સપાટી સુધી વહેંચણી કરવામાં આવતી હતી. તો અહીંયા સત્તાનો દોર એક સીધી રેખાની અંદર જોવા મળે છે, માટે એને રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે આપણે થોડાક મુદ્દા એવા છે કે જે આપણને એક માર્કની અંદર વિકલ્પની અંદર પૂછાઈ શકે એવા છે, તો એની આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. આ જ વ્યવસ્થા તંત્રની અંદર ખાસ યાદ રાખજો, બરાબર. સમજૂતીમાં જ આપણે જે મુદ્દાને એડ કરશું કે જે તમને ભૂતકાળની અંદર એક માર્કની અંદર પૂછાયેલા છે બોર્ડની અંદર, એનો સમાવેશ આપણે અહીંયા કરી લઈએ. બરાબર. એક તો પ્રાચીન અને સરળ છે, લશ્કરી વ્યવસ્થા તંત્રની અંદર ઉપયોગ થતો હતો. આ વ્યવસ્થા તંત્ર ખૂબ જ પ્રાચીન અને સરળ છે. આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ
લશ્કરમાં થતો હોવાથી તેને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે. અહીં સ્થાન જેમ ઊંચું તેમ સત્તા વધુ અને સ્થાન જેમ નીચું તેમ સત્તા ઓછી જોવા મળે છે. રેડી? હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આપણી પાસે ત્રણ મુદ્દા છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કે જે તમને ભૂતકાળની અંદર એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાયેલા પ્રશ્નો છે, એ બી ખાસ યાદ રાખજો. બરાબર? જેમ કે આ વ્યવસ્થા તંત્ર છે એ કેવું છે, તો કે પ્રાચીન અને સરળ છે. તમને એક માર્કનો પ્રશ્ન આ રીતના પૂછવામાં આવે છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ કેવું છે, તો પ્રાચીન અને સરળ છે. બીજું કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. પછી આનો જ પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે શા માટે ઓળખવામાં આવે છે, તો તેનો તો કે ભાઈ ઉપયોગ છે ક્યાં થતો હતો, તો કે લશ્કરમાં, સૈન્ય દળની અંદર થતો હતો, એટલા માટે એને શું કહેવામાં આવ્યું, તો કે લશ્કરી વ્યવસ્થા તંત્ર. બીજી વસ્તુની વાત કરીએ તો સ્થાન કેવું હોય, તો કે ઊંચું, તો સત્તાનું પ્રમાણ કેવું, તો કે વધુ. એ જ વસ્તુ એનું વિરોધની અંદર, સ્થાન કેવું, તો કે નીચું, તો સત્તાનું પ્રમાણ કેવું, તો કે ઓછી. બરાબર? આ પણ તમને ભૂતકાળની અંદર એક માર્કની અંદર વિકલ્પમાં પૂછવામાં આવતો પ્રશ્ન, અને એક માર્કના પ્રશ્નની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન, એ બી ખાસ યાદ રાખજો. બરાબર? તો ફરીવાર જોઈએ આપણે સમજૂતના છેલ્લા મુદ્દા, રૈખિક વ્યવસ્થા તંત્ર. તો રૈખિક વ્યવસ્થા તંત્ર છે એક તો ખૂબ જ પ્રાચીન છે અને ખૂબ જ સરળ છે. શું કામે? તો કે ભૂતકાળથી આ તંત્રનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. શું કામે? તો કે સમજવું સરળ છે. બરાબર? વિભાગ પાડવા એકદમ સરળ છે, નિમણૂક કરવી એકદમ સરળ છે, એટલા માટે પ્રાચીન સમયની અંદર એનો ઉપયોગ થતો હતો, એટલા માટે પ્રાચીન છે અને સરળ છે. બીજું ખાસ કરીને વાત કરીએ તો આપણું જે સૈન્ય દળ છે, બરાબર, એ સૈન્ય દળની અંદર એટલે લશ્કરની અંદર આ પ્રકારના વ્યવસ્થા તંત્રનો વારંવાર ઉપયોગ થયેલો છે, એટલા માટે તો કે એને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી અગત્યની બાબત અને સૌથી મહત્વની બાબત હોય તો કે પોતાનું સ્થાન. તો આ વ્યવસ્થા તંત્રની અંદર જોવા જઈએ તો મોટા ભાગે સ્થાન છે એ સૌથી ઊંચું હોય, જેમ કે સંચાલક મંડળ છે. સંચાલક મંડળ એટલે કે સર્વોચ્ચ સપાટી, જેને BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં તમને એક માર્ક્સની અંદર પૂછાયેલો પ્રશ્ન ખાસ યાદ રાખજો કે BOD નું પૂરું નામ આપો તો શું થાય, બોર્ડ ઓફ ડિરેક્ટર, મીન્સ કે સંચાલક મંડળ. એ ધંધાકીયમની સૌથી ઉપરનો ભાગ છે, સૌથી ટોચની ભાગ છે, એટલા માટે સત્તાનું પ્રમાણ ત્યાં કેવું હોય, તો કે વધારે હોય. શું કામે? તો કે સ્થાન કેવું છે, તો કે ઊંચું છે. બરાબર ને? એટલા માટે તમે જુઓ, માતાજી બધા ઉપર જ છે, દાદા બધા નીચે જ છે, ચોટીલા ઉપર તો કે ચાઉનમાં, બરાબર ને, પાવાગઢ તો કે મહાકાળીમાં, બરાબર ને, પછી અંબાજી જાઓ તો પણ ઉપર, ટોચ ઉપર, બધા માતાજી ટોચ ઉપર, એટલે ટોચ ઉપર છે ને ત્યાં સત્તા બધી કેવી છે, તો કે વધારે છે. પણ દાદા બધાય તો કે નીચે, હનુમાનજી દાદા બધા નીચે, તમે જુઓ શંકર ભગવાન તો કે નીચે, કૃષ્ણ ભગવાન તો કે નીચે, પણ અહીંયા જેટલા પણ ઉપર છે ને બધાનું સ્થાન કેવું છે કે ઊંચું છે, એટલા માટે સત્તાનું પ્રમાણ ત્યાં કેવું છે, વધુ છે. આ તો આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરી, અહીંયા સંચાલક મંડળ છે, જનરલ મેનેજર છે અને મેનેજર છે, આ તમામ વ્યક્તિઓનું સ્થાન ઊંચું છે માટે ત્યાં સત્તાનું પ્રમાણ તો કે વધુ છે. એમની નીચે સ્થાન જેમ નીચું, જેમ કે તમે જુઓ ક્લાર્ક છે, સુપરવાઇઝર છે, ફોરમેન છે, વર્કર છે, બરાબર, પછી સેલ્સમેન છે, આ તમામ વ્યક્તિઓનું સ્થાન કેવું છે, તો કે નીચું છે.
પરિણામે અહીંયા જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની સત્તા કેવી જોવા મળે? તો કે ઓછી જોવા મળે. વેચાણ અધિકારી જે કંઈ નિર્ણય લે સેલ્સમેન લઈ શકે તો કે ન લઈ શકે? વેચાણ અધિકારી જે કે એમ સેલ્સમેન કરવાનું હોય પાછું, પણ સેલ્સમેન કેમ વેચાણ અધિકારી ન કરે? બીજું, ક્લાર્ક જેમ કે એમ હિસાબ અધિકારીને કરવાનું હોય તો કે ન હોય? હિસાબ અધિકારી કે એમ ક્લાર્ક કરશે, શું કામે? તો કે અહીંયા સત્તાનું પ્રમાણ કેવું છે? વધારે છે. અહીંયા સત્તાનું પ્રમાણ કેવું છે? ઓછું. એટલે સત્તા સ્થાન જેમ ઊંચું તેમ સત્તાનું પ્રમાણ કેવું? વધારે. સ્થાન જેમ નીચું તેમ સત્તાનું પ્રમાણ કેવું? તો કે ઓછું જોવા મળે છે. રેડી? તો રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ સહ વર્ણન કરો. તમને એ પ્રશ્ન પૂછે તો તમારે અહીંયા સુધી લખવાનું રહેશે. આજે મુદ્દા લખાવ્યા એક ખાસ ધ્યાન આપજો, જે ભૂતકાળની અંદર બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે. રેડી? તો આ સાથે આપણે અહીંયા આજનો પીરિયડ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.